આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ધોરાજી બીજા તબક્કામાં સ્કૂલના ક્લાસ થયા શરૂ. ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. 50% બેઠક વ્યવસ્થા સાથે થયા ક્લાસ શરૂ. પ્રથમ દિવસે જ ખૂબ જ પાંખી હાજરી સાથે ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થયા. સ્કૂલમાં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓનું સ્કેનિંગ, હેન્ડ સેનિટાઈઝર, માસ્ક ફરજિયાત. સ્કૂલે આવતા વિદ્યાર્થીના માતા પિતાના મંજૂરી પ્રમાણપત્ર લેવામાં આવ્યા. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ધોરાજી. જે કે કોરિયા એઝેટ કણે રહ્યા સ્કૂલની અંદર પ્રિન્સિપાલ તરીકે અત્યારે કાર્યરત છું. આજથી ધોરણ 9 અને 11ની પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત થઈ રહી છે. ખૂબ જ સારી વાત છે કે વિદ્યાર્થીઓ ઉમંગ અને ઉત્સાહથી વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આજથી આવ્યા છે. એક નવી શરૂઆત થઈ રહી છે. 10 મહિના જેટલો સમયગાળો જતો રહ્યો કે જેની અંદર ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસ ચાલતા હતા. એ ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસની અનેક મર્યાદાઓને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જે છે કંટાળ્યા છે. ત્યારે આ એક નવી શરૂઆત થઈ રહી છે. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય મળી રહ્યું છે, અનુભવી શિક્ષકોનો લાભ મળી રહ્યો છે. તો વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં શિક્ષણ વિભાગે જે નિર્ણય લીધો છે એ બહુ સારી બાબત છે. હું એને આવકારું છું, એને બિરદાવું છું. બીજી અગત્યની બાબત, આજથી ગુજરાત રાજ્યની સાથે સાથે ભારત દેશના 10 રાજ્યોની અંદર પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થઈ રહી છે. આપણા રાજ્યની અંદર પણ 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય, પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બધા વિદ્યાર્થીઓ અત્યારે મહત્તમ લાભ લઈ રહ્યા છે, શીખી રહ્યા છે. સાથે સાથે વાલીઓ જે છે એ વાલીઓની પણ સંમતિ મેળવી છે. શિક્ષકોની અંદર પણ ઉમંગ અને ઉત્સાહ છે, એ પણ શીખી રહ્યા છે અને એ પણ શીખવાડી રહ્યા છે. બહુ મહત્ત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ શાળાની અંદર પ્રવેશ કરે છે ત્યારે એમને હાથ સેનિટાઈઝ કરીને, માસ્ક પહેરાવીને, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને એવા વિદ્યાર્થીઓને અગત્યની જે સૂચનાઓ જે છે કોરોના ગાઈડલાઇન્સને લગતી ચુસ્તપણે પાલન કરવા માટેની સૂચનાઓ એને આપીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બધા જે વાલીઓ જે છે એ આ નિયમોનું, કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. બીજી આ માધ્યમથી બધાને હું એક નમ્ર અપીલ કરું છું કે હવે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ કાર્ય પોતાના ઘરમાં બંધિયાર વાતાવરણમાં હતું. હવેથી શાળાની અંદર મુક્ત વાતાવરણની અંદર પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તો આપ સૌ વાલીઓ, વિદ્યાર્થીઓ ભાગ લઈ અને સહભાગી થશો એવી અપેક્ષા સાથે.